પ્રકાશ હિરણ ઉર્ફ પ્રકાશ જૈન. રાજકોટ અગ્નિકાંડમાં આ નામ છે તે સૌથી વધારે ચર્ચામાં છે. આમ તો રાજકોટ અગ્નિકાંડમાં જે FIR દાખલ થઈ છે તેમાં સૌથી પહેલું નામ ધવલ ઠક્કરનું છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ધવલ ઠક્કર છે તે માત્ર નામનો છે, મુખ્ય આરોપી છે તે છે પ્રકાશ જૈન. અને ત્યારે ગુજરાત તક છે તે પ્રકાશ જૈનના ઘરે પહોંચ્યું અને તમે પ્રકાશ જૈનના ઘરનો ભાવ સાંભળીને ચોંકી જશો. આ છે પ્રકાશ જૈનની વૈભવી જિંદગીનો નાનકડો નમૂનો. પ્રકાશ જૈનનું આ ઘર રાજકોટના પોષ વિસ્તારમાં આવેલું છે. કરોડોના બંગલામાં રહેતા પ્રકાશ જૈનના ઘર પર પહોંચી ગુજરાત તકની ટીમ, જેમાં કેટલીક વાતો એવી સામે આવી છે જેને જાણીને આપને અંદાજો આવી જશે કે પ્રકાશ જૈનની પહોંચ ક્યાં સુધીની હતી. પ્રકાશ જૈનનું આ ઘર રાજકોટના કાલાવડ રોડ પર આવેલા પ્રદ્યુમન રોયલ હાઇટ્સમાં આવેલું છે, જેની અંદાજિત કિંમત 2 કરોડ રૂપિયાની આસપાસ છે. જો કે આરોપી પ્રકાશના ઘરે પહોંચતા તેનું ઘર બંધ હાલતમાં જોવા મળ્યું અને 2 દિવસના સમાચાર પત્રો પણ પ્રકાશના ઘરની બહાર પડ્યા જોવા મળ્યા હતા. પ્રકાશ હિરણનો હજુ સુધી કોઈ અતોપતો નથી. તેનો ભાઈ જીતેન્દ્ર હિરણ વડોદરામાં રહે છે. જો કે જીતેન્દ્ર હિરણે પ્રકાશ હિરણ ગુમ હોવાનું કહ્યું હતું અને એ પણ આગની દુર્ઘટનાનો ભોગ બન્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, રાજકોટ પોલીસને અરજી કરીને પ્રકાશને શોધવા માટે ગુહાર પણ લગાવી છે. સૂત્રો મુજબ પ્રકાશ હિરણ મૂળ રાજસ્થાનનો વતની છે, પરંતુ ઘણા સમયથી તે અમદાવાદમાં રહેતો હતો. લગભગ 4 વર્ષ પૂર્વે ધંધાર્થે તે રાજકોટમાં વેલસેટ થયો હતો. રાજકોટમાં ગેમ ઝોન ઊભું કરવામાં પ્રકાશ જૈન અને ધવલ રાઠોડની મુખ્ય ભૂમિકા હોવાની જાણકારી મળી છે. રાજકોટમાં જે ગેમ ઝોન ચાલતું હતું તેનું સંચાલન ધવલ કોર્પોરેશન દ્વારા થતું હોવાનું કાગળ પર લખેલું છે, પરંતુ માત્ર ધવલનું નામ હોવાનું સામે આવ્યું છે. પ્રકાશ હિરણે મોટું રોકાણ કર્યું હોવાની જાણકારી સૂત્રો આપી રહ્યા છે. કહેવાય તો એવું છે કે રાજકોટમાં સૌરાષ્ટ્રનું મોટું ગેમ ઝોન ઊભું કરવાના સપના સાથે આવેલો પ્રકાશ હિરણ કોઈ વ્યવસ્થિત પાર્ટનર શોધવાની ફિરાકમાં જ હતો. આ જ સમયગાળામાં તેનો સંપર્ક યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ સહિતના લોકો સાથે થયો. પોલીસ ફરિયાદ બાદ એટલું તો સાબિત થઈ ચૂક્યું છે કે TRP ગેમ ઝોનમાં પ્રકાશચંદ હિરણ ઉપરાંત અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ધવલ ઠક્કર, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ પાર્ટનર છે. જ્યારે પોલીસે જેને ઝડપી પાડ્યા છે એ નીતિન જૈન છે, તે ગેમ ઝોનનો મેનેજર છે. સૂત્રો અનુસાર TRP ગેમ ઝોનમાં અંદાજે 5 કરોડથી વધુની મૂડી રોકવામાં આવી હતી, જેમાંથી 3 કરોડ રૂપિયા જેટલું રોકાણ ફક્ત પ્રકાશ હિરણે કર્યું હતું. ગેમ ઝોન શરૂ થયા બાદ તેના મેનેજર નીતિન જૈનને પણ પગાર પેટે મહિને 50,000 રૂપિયા આપવામાં આવતા હતા. જ્યારે TRP ગેમ ઝોનમાં ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા સહિત લોકોની 5-15% સુધીની ભાગીદારી હતી. પ્રકાશ હિરણની સૌથી મોટી ભાગીદારી હતી. ગેમ ઝોનમાં મહિને 1,00,000 રૂપિયાની કમાણી થતી, એટલે ભાગીદારે તેમાંથી 70,000થી લઈને 1,00,000 રૂપિયાનો પગાર પણ પોતાના ખિસ્સામાં નાખતા હતા. આ ઉપરાંત પ્રકાશ જૈનની પહોંચ ઉપર સુધી હોવાનું સામે આવી રહ્યું છે. પ્રકાશ જૈનના નેતાઓ તથા અધિકારીઓ સાથે સારા સંબંધ હોવાનો આરોપ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પણ લગાવી ચૂક્યા છે. ત્યારે પ્રકાશ જૈનને રાજકીય રીતે પણ અમુક નેતાઓનું પીઠબળ મળતું હોય તે વાતને નકારી શકાય નહીં. આ સાથે જ વહીવટીતંત્ર પાસેથી અલગ અલગ ગેમ ઝોન માટે જે ડીલ કરવાની હોય એ કામગીરી પ્રકાશ જૈન કરતો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. હાલ તો પોલીસે જેટલા આરોપીઓને દબોચ્યા છે તેની પૂછપરછ શરૂ છે. કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીઓ 14 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે, ત્યારે આગામી સમયમાં પૂછપરછ બાદ શું નવી વિગતો સામે આવે છે તે જોવું રહ્યું. રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક.